नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर संजय शाह, आर्ट्स साइंस कॉमर्स कॉलेज पिलवाई में आचार्य तरीके सेवा आपो छू। अने मारी साथे छे विक्रम भाई पंचाल के जो आरजी शाह साइंस कॉलेज अमदावाद खाते अध्यापक तरीके सेवाओ आपे छे। मित्रों, गई काले आपणे गया मंगलवारे आपणे एनएमआर स्पेक्ट्रोस्कोपी विषे वात करेली अने एनएमआर वर्णपटनो सिद्धांत आपणे शीख्या हता। ત્યારબાદ એનએમઆર વર્ણપટના વિવિધ પાસાઓ અંગે આપણે અભ્યાસ કર્યો હતો અને એ પૈકીના બે પાસાઓનો આપણે અભ્યાસ કર્યો હતો। એમાં પ્રથમ પાસું હતું સિગ્નલની સંખ્યા। મિત્રો, આપણે જાણીએ છીએ કે જેટલા પ્રકારના પ્રોટોન હોય એટલા સિગ્નલ એનએમઆર વર્ણપટમાં મળે છે। ત્યારબાદ આપણે બીજું પાસું જે એનએમઆર વર્ણપટનું શીખ્યા હતા એ સિગ્નલનું સ્થાન। સિગ્નલ સ્થાનમાં આપણે રક્ષિત અને અરક્ષિત પ્રોટોન શું છે એની વાત કરી હતી। અપફિલ્ડ અને ડાઉનફિલ્ડમાં એ કેવી રીતે વર્ણપટ આપે છે તેના પણ વિશે વાત કરી હતી। રાસાયણિક સ્થાનાંતર એટલે કે કેમિકલ શિફ્ટ શું છે એની વાત કરી હતી અને કેમિકલ શિફ્ટને અસર કરતા વિવિધ પરિબળો અંગે પણ ચર્ચા કરી હતી। આ પરિબળો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌ પ્રથમ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ જો હાજર હોય તો આ તત્વ જે છે એ હાઇડ્રોજનની આસપાસનું ઇલેક્ટ્રોન પર્યાવરણ ઘટાડે છે અને હાઇડ્રોજનને અરક્ષિત બનાવે છે અને પરિણામે પટ જે છે એ ડાઉનફિલ્ડમાં પ્રાપ્ત થાય છે। બીજું આપણું પરિબળની ચર્ચા કરી હતી કે પડોશમાં પાઈ ઇલેક્ટ્રોન હોય ત્યારે એની એનાઇસોટ્રોપિક ઇફેક્ટને કારણે પ્રોટોન રક્ષિત અથવા તો અરક્ષિત બનતો હોય છે અને એમાં ઇથિલિન, બેન્ઝીન, આલ્ડિહાઇડિક પ્રોટોન જે છે અરક્ષિત બને છે, જ્યારે એસિટિલિનિક પ્રોટોન જે છે એ રક્ષિત બનતો હોય છે એવી આપણે વાત કરેલી। ત્રીજો મુદ્દો જે છે એ હાઇડ્રોજન બંધનની અસર। મિત્રો, તમે જાણો છો કે હાઇડ્રોજન બંધન બે પ્રકારના છે, જેને પહેલો કહી શકાય કે આંતરાણવીય હાઇડ્રોજન બંધ એટલે કે બે અણુઓ વચ્ચે બનતો હાઇડ્રોજન બંધ અને અંતઃઆણવીય હાઇડ્રોજન બંધ। આ બંને હાઇડ્રોજન બંધ બને છે એ વખતે પ્રોટોનની આસપાસના ઇલેક્ટ્રોન પર્યાવરણમાં ઘટાડો થાય છે અને પ્રોટોન જે છે એ અરક્ષિત બને છે એટલે કે એનો પટ ડાઉન ફિલ્ડમાં જાય છે અને ડેલ્ટાનું મૂલ્ય વધે છે। મિત્રો, અહીંયા બે ઉદાહરણો જે છે એમાં પ્રથમ ઉદાહરણમાં કાર્બોક્સિલિક એસિડ છે, એના બે અણુઓ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનવાને કારણે ડાઇમર બને છે અને આ ડાઇમર જે છે એ બહુ જ સ્થાયી હોય છે અને પરિણામે બનતો હાઇડ્રોજન બંધ બહુ જ મજબૂત હોવાથી હાઇડ્રોજન જે છે અરક્ષિત બને છે અને પરિણામે એનો જે પટ જે છે એ ડાઉન ફિલ્ડમાં એટલે કે 10-12 પીપીએમની વચ્ચે પ્રાપ્ત થાય છે। નીચેના ઉદાહરણમાં મિથાઇલ સેલિસિલેટ છે, એમાં પણ તમે જોઈ શકો છો કે ચક્રીય રચના બનવાને કારણે અહીંયા અંતઃઆણવીય હાઇડ્રોજન બંધ બને છે એટલે કે અણુના અંદરના પરમાણુ સાથે જ હાઇડ્રોજન જે છે જોડાય છે અને આ અંતઃઆણવીય હાઇડ્રોજન બંધનને કારણે પણ સ્થાયી રચના હોવાથી પ્રોટોન જે છે ખૂબ જ અરક્ષિત બને છે, એની આસપાસનું ઇલેક્ટ્રોન પર્યાવરણ ઘટે છે અને પરિણામે એનો પટ લગભગ 14 PPM જેટલો નીચે ડાઉન ફિલ્ડમાં પ્રાપ્ત થાય છે। મિત્રો, અહીંયા જુદા જુદા પ્રકારના પ્રોટોન કયા વિસ્તારમાં વર્ણપટ આપશે એનો કોરિલેશન ચાર્ટ દર્શાવેલો છે। સૌથી તમે જોઈ શકો છો કે લગભગ 11-12ની આસપાસ, 10-12ની વચ્ચે કાર્બોક્સિલિક એસિડ, એના પછી આલ્ડિહાઇડ થોડોક અપફિલ્ડમાં, પછી બેન્ઝીનના જે એરોમેટિક હાઇડ્રોજન છે એના પટ મળે છે, પછી વિનાઇલિક 4-6.5ની વચ્ચે મળે છે। તો આમ જુદા જુદા પ્રકારના પ્રોટોન જુદા જુદા સ્થાને આપણને સિગ્નલ આપે છે। અહીંયા બધું જ આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ આ ચોક્કસ મેં તમને વાત કરી કે કાર્બોક્સિલિક એસિડ જે છે એ 10-12ની વચ્ચે, આલ્ડિહાઇડિક પ્રોટોન જે 9-10ની વચ્ચે, બેન્ઝીન છે અથવા તો એરાઇલ પ્રોટોન જે છે એ લગભગ 6-6.5-9ની વચ્ચે આપણને પટ આપે છે, આલ્કીન જે છે એની સાથે જોડાયેલ પ્રોટોન જે છે એ 4-6ની વચ્ચે પટ આપે છે, જ્યારે બીજા તત્વો જે છે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વો એના લગભગ 3-4ની વચ્ચે અને જેને કહેવાય આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલા છે લગભગ 1-2ની વચ્ચે એલિફેટિક પટ આપે છે। તો આમ આ થોડાક વિસ્તારો આપણે યાદ રાખીએ તો બહુ જ સહેલાઈથી કયો પટ કયા પ્રોટોનને કારણે મળે છે આપણે સહેલાઈથી જાણી શકીશું। મિત્રો, ત્રીજો મુદ્દો જે છે એ સિગ્નલનું વિભેદન છે। અહીં તમે જોઈ શકો છો
કે સિગ્નલનું વિભેદન કેમ થાય છે. મિત્રો, મોટે ભાગે આપણે અગાઉ વાત કરી એમ કે જો અણુમાં ત્રણ પ્રકારના, ધારો કે પ્રોટોન આવેલા હોય તો ત્રણ સિગ્નલ પ્રાપ્ત થાય, અને આપણને એમ કહેવાય કે શિખરો ત્રણ મળ્યા. પણ મોટે ભાગે એવું જોવા મળે છે મોટાભાગના વર્ણપટમાં કે શિખરો જે છે એ સિંગલેટ સ્વરૂપે નથી મળતા, પરંતુ એમનું વિભાજન થાય છે અને એ સ્પ્લિટ થાય છે, અને એ ડબલેટ, ટ્રિપલેટ, ક્વાર્ટેટ, ક્વિન્ટેટ, હેક્ઝેટ સ્વરૂપે વિભાજિત થતા જોવા મળે છે. અહીં તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે સિંગલેટ, ડબલેટ, ટ્રિપલેટ આવી રીતે એ શિખરો પ્રાપ્ત થતા હોય છે. આ જે શિખરોનું વિભેદન થવાની ઘટના છે એને સ્પિન સ્પિન સ્પ્લિટિંગ અથવા તો સ્પિન સ્પિન કપલિંગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા ઉદાહરણ છે 112 ટ્રાઇક્લોરો ઇથેનનું. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે પહેલો જે પ્રોટોન જે છે અને અહીંયા બીજો, એમ બે પ્રકારના પ્રોટોન અહીંયા આવેલા છે. આમ બે સિગ્નલ મળવા જોઈએ, પરંતુ તમે એમના સ્પેક્ટ્રામાં જોઈ શકો છો કે અહીંયા પહેલો સિગ્નલ જે છે એ સિંગલેટ નહીં પણ ટ્રિપલેટમાં વિભાજિત થયેલો છે, અને બીજો શિખર જે છે એ સિંગલેટના રહેતા ડબલેટમાં વિભાજિત. આમ અહીંયા ત્રણ શિખરો વાળો એક સિગ્નલ મળે છે અને બે શિખરો વાળો સિગ્નલ મળે છે, એટલે કે શિખરો એક સિંગલેટ સ્વરૂપે ના રહેતા એક કરતા વધારે શિખરોમાં વિભાજિત થાય છે. આ વિભાજિત કેવી રીતે થાય? તો સામાન્ય રીતે ઘણા બધા વર્ણપટનો અભ્યાસ કરતા માલુમ પડ્યું છે કે એન પ્લસ વન નિયમના આધારે એનું વિભેદન થતું હોય છે. અહીંયા એન એ પડોશમાં આવેલા અસમતુલ્ય પ્રોટોનની સંખ્યા છે. દાખલા તરીકે આપણે કહું ઉદાહરણ જોયું, એમાં તમે જોઈ શકો છો કે પહેલો પ્રોટોન છે એની બાજુમાં જુદા પ્રકારના બે પ્રોટોન આવેલા છે, એટલે બે પ્રોટોનની સંખ્યા થઈ એન બરાબર ટુ. ટુ પ્લસ વન, એન પ્લસ વનના આધારે એટલે કે ત્રણ શિખરો પ્રાપ્ત થાય, એને તમે જોઈ શકો છો, એને કારણે આપણને ટ્રિપલેટ પ્રાપ્ત થાય છે. આ પ્રોટોનની વાત કરીએ તો એની બાજુમાં જુદા પ્રકારનો એક પ્રોટોન આવેલો છે, અને પરિણામે એ પ્રોટોન એન બરાબર વન સંખ્યા મૂકે તો વન એન પ્લસ વન અનુસાર ટુ થાય, એટલે કે ડબલેટમાં વિભાજિત થાય, અહીંયા ડબલેટ પ્રાપ્ત થાય છે. આમ પહેલા પ્રોટોનનો સિગ્નલ એ પડોશમાં આવેલા બે પ્રોટોનને કારણે ટ્રિપલેટમાં, જ્યારે બીજા પ્રકારના બે પ્રોટોનનો સિગ્નલ એ પડોશમાં આવેલા એક પ્રોટોનને કારણે ડબલેટમાં વિભાજિત થાય છે. મિત્રો, અહીં જોઈ શકાય છે કે જે પહેલો જે શિખર જે સીએચ જે છે એની બાજુમાં બે પ્રોટોન આવેલા છે મિથિલિન સમૂહના. આ બે પ્રોટોન એટલે કે એન પ્લસ વનમાં અહીંયા તમે ટુ મૂકો તો ટુ પ્લસ વન બરાબર થ્રી થાય, એટલે કે ટ્રિપલેટ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે આ બે પ્રોટોન જે છે એની પડોશમાં જુદા પ્રકારનો એક પ્રોટોન આવેલો છે, અને આ પ્રોટોનની સંખ્યા એક વત્તા એક બરાબર બે થાય, અને પરિણામે અહીંયા ડબલેટ પ્રાપ્ત થાય છે. મિત્રો, દરેક વખતે એન પ્લસ રૂલનું પાલન નથી થતું. ક્યારે નથી થતું? તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે અણુ સિમેટ્રિકલ હોય, અહીંયા તમે જુઓ છો કે એક્સ ને વાય બંને સરખા નથી, એવા સંજોગોમાં તમને સ્પ્લિટિંગ જોવા મળતું નથી, બરાબર. પણ જો બંને સમાન હોય, સોરી, અહીંયા સ્પ્લિટિંગ જોવા મળે છે એક્સ ને વાય સરખા ન હોય, પણ અહીંયા જો એક્સ ને વાય સમાન હોય તો એ વખતે બંને પ્રોટોન એકબીજાનું સ્પ્લિટિંગ કરતા નથી અથવા તો એમની વચ્ચે આંતરક્રિયા થતી નથી. જો એક જ કાર્બન પર અથવા એક જ પરમાણુ પર એક કરતા વધુ પ્રોટોન જોડાયેલા હોય તો એ સમતુલ્ય હોય છે. દાખલા તરીકે મિથાઇલ સમૂહ છે, એમાં ત્રણેય પ્રોટોન સમતુલ્ય છે. એવી રીતે મિથિલિન સમૂહ છે, એના બંને પ્રોટોન હંમેશા સરખા હોય છે. તો એમ કહી શકીએ કે જે પ્રોટોન સમતુલ્ય હોય છે અને પડોશમાં હોય એ એકબીજાનું વિભેદન કરતા, એટલે કે એક જ કાર્બન સાથે જોડાયેલા પ્રોટોન હંમેશા સમતુલ્ય હોય છે મોટે ભાગે, એટલે એકબીજાનું વિભેદન કરતા નથી. તો આમ વિભેદન કરવા માટે પડોશમાં આવેલા પ્રોટોન જુદા પ્રકારના હોવા જોઈએ, એક શરત છે. ત્રીજું કે મોટે ભાગે CH2 જેવા એલિફેટિક પ્રણાલી હોય અથવા તો સાયક્લોહેક્ઝેન જેવી આવી પ્રણાલી હોય એમાં વિભેદન થતું હોય છે પડોશના પ્રોટોન દ્વારા, પણ અહીંયા જે છે એન પ્લસ વન રૂલનું પાલન થતું નથી. દાખલા તરીકે વિનાઇલિક પ્રણાલી હોય અથવા તો એરોમેટિક પ્રણાલી, એ વખતે આપણે પડોશમાં આવેલા પ્રોટોનના સિગ્નલને કન્સિડર કરતા નથી. તો મિત્રો, અહીંયા કેટલીક કોમન પેટર્ન છે એનો આપણે અભ્યાસ કરીશું. દાખલા તરીકે અહીંયા પહેલા ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે CHCH એટલે કે બે એચ
एक एक एच धरावता प्रोटोन बाजू में है, अहीं एक्स ने वाई जे परमाणु जोड़ेला है समान नथी। हवे अहीं वात करीए तो पहलो प्रोटोन जे छे एनी पड़ोस में जुदा प्रकार नो प्रोटोन आवेलो छे, अने परिणामे ए प्रोटोन ने कारणे एन प्लस वन नियम मुजब अहीं बे शिखरो प्राप्त थशे, एटले के डबलेट मळशे, सिग्नल विभाजन डबलेट में थशे। एवी ज रीते बीजो जे प्रोटोन छे एनी बाजू में पण जुदा प्रकार नो एक प्रोटोन आवेलो छे, एटले एनु पण डबलेट में विभाजन थशे। तो आम आ प्रणाली में बन्ने प्रोटोन ना जे सिग्नल जे छे डबलेट में विभाजित थता बे डबलेट प्राप्त थाय छे। अहींया तमे जोई शको CH3CH प्रणाली छे, अहींया CH3 वाला जे प्रोटोन छे एनी बाजू में जुदा प्रकार नो एक प्रोटोन आवेलो छे। तो आ एक प्रोटोन ने कारणे एन प्लस वन नियम मुजब बे शिखरो में विभेदन थशे અને પરિણામે ડબલેટ પ્રાપ્ત થશે। એવી રીતે આની વાત કરીએ તો આ પ્રોટોનની બાજુમાં જુદા પ્રકારના ત્રણ પ્રોટોનો આવેલા છે, એટલે ત્રણ વત્તા એક મુજબ ક્વાર્ટેટ એટલે કે ચાર શિખરોમાં સિગ્નલનું વિભેદન થશે અને પરિણામે ક્વાર્ટેટ પ્રાપ્ત થશે। આમ CH3CH પ્રણાલી આવેલી હોય ત્યારે મિત્રો ડબલેટ એક અને એક ક્વાર્ટેટ એમ પ્રાપ્ત થાય। એવી જ રીતે CH2CH પ્રણાલી હોય ત્યારે આ પ્રોટોનની બાજુમાં એક એટલે ડબલેટ અને આની બાજુમાં બે એટલે બે વત્તા એક પ્રમાણે ટ્રિપલેટ પ્રાપ્ત થાય। આમ CH2CH પ્રણાલી હોય ત્યારે એક ડબલેટ અને એક ટ્રિપલેટ પ્રાપ્ત થાય છે। મિત્રો CH3CH2 હોય ત્યારે શું થાય? તો CH3 ની બાજુમાં CH2 છે, એટલે કે જુદા પ્રકારના બે પ્રોટોન આવે, એટલે બે પ્લસ વન એન પ્લસ વન રૂલ પ્રમાણે અહીંયા ટ્રિપલેટ પ્રાપ્ત થશે। એવી રીતે CH2 ની બાજુમાં CH3 એટલે કે ત્રણ પ્રોટોન જુદા પ્રકારના આવેલા છે, એટલે એન પ્લસ વન પ્રમાણે ચાર શિખરો એટલે કે ક્વાર્ટેટ પ્રાપ્ત થશે। તો આમ આપણે કહી શકીએ કે આ CH3CH2 એટલે કે ઇથાઇલ સમૂહ આવેલો હોય ત્યારે ટ્રિપલેટ અને ક્વાર્ટેટની જોડ મળે છે આપણને। મિત્રો અહીંયા CH2CH2 પ્રણાલી છે અને એક્સ ને વાય જોડાયેલા છે, બંને સમાન નથી, તો એવા સંજોગોમાં આ બંને CH2 સમૂહ એ જુદા થાય છે, એટલે કે અસમતુલ્ય બને છે। આ પ્રથમ CH2 ની બાજુમાં આ બે CH2 આવેલા છે, એટલે બે વત્તા એક એન પ્લસ વન રૂલ પ્રમાણે ટ્રિપલેટ પ્રાપ્ત થાય છે। એવી રીતે આની પડોશમાં પણ બે પ્રોટોન જુદા પ્રકારના આવેલા છે, એટલે બે વત્તા એક પ્રમાણે ટ્રિપલેટ। આમ આ પ્રણાલીની અંદર બે ટ્રિપલેટ આપણને પ્રાપ્ત થાય છે। મિત્રો અહીં તમે જોઈ શકો છો આઇસોપ્રોપાઇલ સમૂહ છે, આઇસોપ્રોપાઇલના બંને સમૂહો સમાન છે, એટલે કે છ પ્રોટોન સરખા છે અને અહીંયા એક પ્રોટોન છે જુદા પ્રકારનો છે। તો આ છ પ્રોટોનની પડોશમાં એક આવેલો છે, એટલે એક વત્તા એક પ્રમાણે ડબલેટ પ્રાપ્ત થાય। જ્યારે આ એક પ્રોટોન છે એની બાજુમાં છ જુદા પ્રકારના પ્રોટોન આવેલા છે, એટલે છ વત્તા એક બરાબર સાત, એટલે કે સેપ્ટેટ, સાત શિખરોમાં વિભાજન થાય છે સિગ્નલનું। તો મિત્રો અહીંયા જુદી જુદી પ્રણાલીઓના કેવી રીતે વિભેદન થાય છે એની આપણે વાત કરી, આ વાત કરી, પણ એકચ્યુઅલમાં સ્પેક્ટ્રમમાં શું થાય છે એની આપણે વાત કરી। દાખલા તરીકે અહીંયા CH3CH2Br આપેલો છે, તમે અહીંયા જોઈ શકો છો કે ત્રણ પ્રોટોન અને આ બે પ્રોટોન, એમ બે પ્રકારના પ્રોટોન અહીંયા આવેલા છે। આ ત્રણ પ્રોટોન જે છે એની પડોશમાં બે જુદા પ્રકારના પ્રોટોન છે, એટલે બે વત્તા એક બરાબર ટ્રિપલેટ પ્રાપ્ત થાય। તો ત્રણ પ્રોટોન જે છે એ ટ્રિપલેટ આપે છે, તમે જોઈ શકો છો કે આ સ્પેક્ટ્રાની અંદર અહીંયા ટ્રિપલેટ પ્રાપ્ત થાય છે આપણને। એવી જ રીતે આ 2H જે છે મિથિલિન સમૂહના, એ મિથાઇલ સમૂહના ત્રણ પ્રોટોન જે જુદા પ્રકારના છે એના કારણે ત્રણ વત્તા એક એટલે કે એનું ક્વાર્ટેટમાં રૂપાંતર થાય છે, વિભેદન થાય છે, અને પરિણામે આ બે પ્રોટોન છે એ ક્વાર્ટેટ આપે છે। તો આમ આ જે બ્રોમો ઇથેન જે છે એમાં બે સિગ્નલ મળે છે, જે પ્રથમ જે છે ટ્રિપલેટ મળે છે જે ત્રણ પ્રોટોનને કારણે મળે છે, અને બે પ્રોટોનને કારણે આપણને ક્વાર્ટેટ પ્રાપ્ત થાય છે। ત્યારબાદ 2-નાઇટ્રોપ્રોપેનની આપણે ઉદાહરણ લઈએ તો એમાં બે CH3 સમૂહ છે જે સમતુલ્ય પ્રકારના છે અને વચ્ચે CH છે, તો આ છ પ્રોટોન ભેગા થઈને અહીંયા એક પ્રોટોન જુદો હોય વન વત્તા વન પ્રમાણે ડબલેટ આપે છે, એટલે છ પ્રોટોન ડબલેટ આપે છે, જ્યારે વચ્ચેનો એક પ્રોટોન છે પડોશમાં આવેલા છ પ્રોટોનને કારણે સેપ્ટેટમાં વિભાજિત થાય છે। તો આમ 2-નાઇટ્રોપ્રોપેન જે એ એક ડબલેટ અને એક સેપ્ટેટ આપણને આપે છે। મિત્રો અહીંયા ત્રીજું ઉદાહરણ જોઈએ છે એસિટાલ્ડિહાઇડમાં, તો એસિટાલ્ડિહાઇડમાં તમે જોઈ શકો છો કે CH3 ની પડોશમાં
સી એચ આવેલો છે અને એક પ્રોટોનને કારણે આપણને ડબલેટ પ્રાપ્ત એટલે થ્રી એચ ડબલેટ આપે છે, જ્યારે આ વન એચની પડોશમાં ત્રણ પ્રોટોન હોવાના કારણે આપણને ક્વાર્ટેટ પ્રાપ્ત થાય છે. મિત્રો, તમને પ્રશ્ન થશે કે આ પડોશમાં આવેલા પ્રોટોન જે છે એની હાજરીને કારણે એક વધારે શિખરમાં વિભાજન કેવી રીતે થાય છે, તો એ આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીએ. તો આવું શાને કારણે થાય છે? તો પડોશમાં આવેલ પ્રોટોન એ એનએમઆર સક્રિય પરમાણુ કેન્દ્ર છે. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં પ્રોટોન હોય છે અને એ પ્રોટોન પોતાની સ્પિનને લગાડેલ ચુંબકીય ક્ષેત્રબળની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં એમ બે પ્રકારે ગોઠવી શકીએ. દાખલા તરીકે અહીંયા એચએ પ્રોટોનનો પટ કેવી રીતે મળશે એની જો આપણે વિચાર કરીએ, તો બાજુમાં આવેલો આ એક પ્રોટોન જે છે એની સ્પિન, એના પોતાના પ્રોટોનની સ્પિન જે છે એ લગાડેલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવે, તો એ વખતે આ પ્રોટોન જે છે એ ઓછું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે અથવા તો ઓછા ચુંબકીય ક્ષેત્રે ફ્લિપ કરે છે અને પરિણામે જ્યાં મળવું જ એના કરતાં સ્લાઇટ ડાઉન ફિલ્ડમાં એનો પટ પ્રાપ્ત થાય છે. તો સાને કારણે તે કે પડોશમાં આવેલા પ્રોટોનની સમાંતર દિશામાં ગોઠવાયેલી સ્પિનને કારણે જરૂર કરતા ઓછું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. સેમ રીતે અહીંયા વાત કરીએ તો કે આ જે છે એમાં જો સ્પિન વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય તો જરૂર કરતા વધારે ચુંબકીય ક્ષેત્રબળ આપણે લગાડવું પડશે. કેમ? કારણ કે પ્રોટોનની સ્પિન વિરુદ્ધ દિશામાં છે, જે આપાત ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે અને પરિણામે અહીંયા આ પ્રોટોનની ફ્લિપ માટે ચુંબકીય ક્ષેત્ર સેજ વધુ જરૂર પડશે, એટલે પટ સ્લાઇટ અપ ફિલ્ડમાં મળશે. આમ જો અહીંયા બાજુમાં પ્રોટોન ના હોત તો બંનેનો સિગ્નલ એક જ જગ્યાએ આ બંનેની વચ્ચે પ્રાપ્ત થાત, પણ એને બદલે પડોશમાં પ્રોટોન હોવાને કારણે 50% જો પ્રોટોન પોતાની સ્પિનને સમાંતર દિશામાં ગોઠવે અને 50% પ્રોટોન જો વિરુદ્ધ દિશામાં ગોઠવે, એ રીતે આપણે કલ્પીએ તો સમાન તીવ્રતા ધરાવતા બે શિખરોમાં વિભેદન થાય છે, એક ડાઉન ફિલ્ડમાં અને એક અપ ફિલ્ડમાં પ્રાપ્ત થાય છે. તો આમ એચ એ પ્રોટોનની બાજુમાં એક જુદા પ્રકારનો પ્રોટોન આવેલો છે, એની સ્પિન બે રીતે ગોઠવાય છે અને પરિણામે ડબલેટમાં એનું વિભાજન થાય છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ કે જો એટલે આપણે અહીંયા ફરીથી એને રિપીટ કરીએ કે આ પ્રોટોન જે છે એની સ્પિન બે પ્રકારે ગોઠવી શકે, દિશામાં અને વિરુદ્ધ દિશામાં, તો એને કારણે ડબલેટ પ્રાપ્ત થાય છે. સેમ રીતે આ પ્રોટોન આની બાજુમાં જે છે એ પણ પોતાની સ્પિનને બે રીતે ગોઠવી શકે અને પરિણામે એનો પણ ડબલેટ પ્રાપ્ત થાય છે. તો આમ સીએચસીએચ પ્રણાલી હોય ત્યારે બંનેનો એકબીજાની સાથે આંતરક્રિયા થવાથી ડબલેટ પ્રાપ્ત થાય છે. મિત્રો, સ્પિન સ્પિન કપલિંગ એ બે એનએમઆર સક્રિય પરમાણુ કેન્દ્રો વચ્ચે થતી આંતરક્રિયા છે. અહીં તમે જોઈ શકો છો દાખલા તરીકે પ્રણાલી તરીકે CHCH2 એટલે કે મિથાઇન સમૂહ છે અને અહીંયા મિથિલિન સમૂહ છે. તો શું થાય? તો આ મિથાઇન સમૂહ છે એની પડોશમાં બે પ્રોટોન છે અને આ પ્રોટોનને પોતાની સ્પિન છે ને આ પ્રોટોનને પણ પોતાની સ્પિન છે. આ બંને પ્રોટોનની સ્પિન જુદી જુદી રીતે ચાર પ્રકારે ગોઠવાઈ શકે. તમે જોઈ શકો છો કે જો બંને પ્રોટોનની સ્પિન લગાડેલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, પહેલામાં અહીંયા એક દિશામાં છે અને બીજી વિરુદ્ધ દિશામાં છે, તમે જોયું સમાન શક્તિવાળા છે, જ્યારે ત્રીજું જે છે એ ચોથું જે છે એ બંને વિરુદ્ધ દિશામાં ગોઠવે, તો આમ આ મિથિલિન સમૂહના બંને પ્રોટોનની સ્પિન જુદી જુદી રીતે ચાર ગોઠવાય છે અને શક્તિ સ્તરો ત્રણ બને છે. અને તમે જોયું છે પહેલા શક્તિ સ્તરમાં એક જ એટલે એની હાઈટ અડધી છે, અહીંયા બે છે એટલે ડબલ હાઈટ છે, અને ત્રીજામાં આમ ટ્રિપલેટ પ્રાપ્ત થાય છે જેની ઇન્ટેન્સિટી 1:2:1 જેટલી હોય છે. તો મિત્રો, આમ આ પ્રોટોનની પડોશમાં મિથિલિન સમૂહના બે પ્રોટોનને કારણે ત્રણ ટ્રિપલેટ પ્રાપ્ત થાય છે આપણને, બે પ્રોટોન છે એટલે ત્રણ અવસ્થાઓ એને કારણે ટ્રિપલેટ પ્રાપ્ત થાય છે. અહીં તમે જોઈ શકો છો તો હવે મિથિલિન સમૂહની પડોશમાં મિથાઇન સમૂહ આવેલો છે, એમાં એક જ પ્રોટોન છે અને આ એક પ્રોટોન જે છે એની સ્પિન બે રીતે, અગાઉ વાત કરી પ્રમાણે, કાં તો દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં, અને બંને શક્યતાઓ સમાન હોવાથી સમાન તીવ્રતા વાળા ડબલેટ આપણને પ્રાપ્ત થાય છે. એટલે આમ 1:1 ડબલેટ આપણને પ્રાપ્ત થાય છે. આમ જ્યારે એમ કહી શકાય કે CHCH2 પ્રણાલી હોય ત્યારે એક ટ્રિપલેટ અને એક ડબલેટ પ્રાપ્ત થાય છે. મિત્રો, જો CH2CH3 એટલે કે ઇથાઇલ સમૂહ હોય,
એટલે એ પૈકીનો એક મિથિલિન સમૂહ છે અને એક મિથાઇલ સમૂહ છે. તો મિથિલિન સમૂહની બાજુમાં જયારે મિથાઇલ સમૂહ આવેલો તો મિથાઇલ સમૂહમાં ત્રણ પ્રોટોન છે સમતુલ્ય, અને આ ત્રણેય પ્રોટોનની સ્પિન જુદી જુદી રીતે આઠ રીતે ગોઠવી શકે. તમે અહીંયા જોઈ શકો છો, તો ત્રણે ત્રણ સ્પિન સમાંતર દિશામાં હોય લગાડ ચુંબકીય ક્ષેત્રબળની, બે સમાંતર હોય એક વિરુદ્ધ દિશામાં હોય, એક દિશામાં હોય બે વિરુદ્ધ દિશામાં હોય, એવી ત્રણ સ્થિતિઓ, અને ત્રણે ત્રણ વિરુદ્ધ દિશામાં હોય. તો આમ તમે જોઈ શકો 1:3:3:1 ધરાવતો ક્વાર્ટેટ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો પડોશમાં મિથાઇલ જેવા ત્રણ પ્રોટોન જુદા પ્રકારના આવેલા હોય તો ત્રણેય પ્રોટોનની સ્પિન જુદી જુદી ચાર શક્તિ અવસ્થાઓમાં ગોઠવાઈ અને 1:3:3:1 આપણને ક્વાર્ટેટ આપે છે. હવે આપણે મિથિલિન સમૂહની વાત કરીએ તો મિથાઇલ સમૂહની વાત કરીએ તો મિથાઇલ સમૂહની પડોશમાં શું આવેલું છે? મિથિલિન સમૂહ. મિથિલિન સમૂહમાં બે પ્રોટોન છે અને બંને પ્રોટોનની સ્પિન જે છે એ આ રીતે ત્રણ અવસ્થામાં ગોઠવાય છે, ચાર શક્યતાઓ છે, અને 1:2 અગાઉ વાત કરી એ પ્રમાણે 1:2:1 નો ટ્રિપ્લેટ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ જે શિખરોની ઇન્ટેન્સિટી કેવી હોય છે તો મેં તમને વાત કરી પ્રમાણે, જો સિંગલેટ હોય તો એની ઇન્ટેન્સિટી તો સિંગલેટ આપણે કરીએ પણ 1:1 ડબલેટ પ્રાપ્ત થાય છે આપણને, 1:2:1 ટ્રિપ્લેટ પ્રાપ્ત થાય છે. એની હાઈટ જે હોય છે એના કરતા ડબલ અને આના જેટલી છે. 1:3:3:1 ક્વાર્ટેટ, 1:4:6:4:1 ક્વિન્ટેટ પ્રાપ્ત થાય છે. મિત્રો, આને પાસ્કલનો ત્રિકોણ કહેવામાં આવે છે. અહીંયા તમે જોયું છે 1 માંથી 1 ઉત્પન્ન થાય અને આ 1 અને આ 1 નો સરવાળો 2 અહીંયા આપેલો છે, એટલે 1:2:1. અહીંયા તમે જોઈ શકો છો કે 1 માંથી 1 અને આ બંને નો સરવાળો 2:3 થાય, એટલે 3 અહીંયા પણ 2:3, એટલે 1:3:3:1. એવી રીતના આ બંને નો સરવાળો 4, આ બંને નો 6, આ બંને નો 4, એટલે 1:4:6:4:1 આપણે કરી શકીએ. એવી રીતે 1:5:10:10:5:1 સિક્સેટ આપણને પ્રાપ્ત થાય. તો મિત્રો, આમ આપણે કહી શકીએ કે જુદા જુદા સિગ્નલ પ્રોટોનના જે છે એનું વિભેદન પડોશમાં આવેલા જુદા પ્રકારના પ્રોટોનને કારણે N+1 રૂલ મુજબ થતું હોય છે, અને એને કારણે ડબલેટ, ટ્રિપલેટ, ક્વાર્ટેટ, ક્વિન્ટેટ જેવા મલ્ટીપ્લેટ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, તમે જોયું કે કોઈ એક ધારો કે શિખર છે એનું આ વિભેદન થાય છે, તો તમે જો વિભાજિત શિખરો વચ્ચેનું જે અંતર જે છે એને કપલિંગ કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ ક્વાર્ટેટ છે, અગાઉ વાત કરી એમ 1:3:3:1 ક્વાર્ટેટ આપણને પ્રાપ્ત થાય, તો વિભાજિત થયેલા શિખરો વચ્ચેનું જે અંતર જે છે એને કપલિંગ કોન્સ્ટન્ટ એટલે કે યુગ્મીકરણ અચળાંક જે કહેવામાં આવે છે. આ યુગ્મીકરણ અચળાંકનું મૂલ્ય સાના ઉપર, આ સિગ્નલનું વિભેદન વધુ થશે કે ઓછું થશે એનો આધાર સાના ઉપર છે? તો આપણે અગાઉ વાત કરી એમ કે સ્પિન સ્પિન કપલિંગ એ બે પરમાણુ કેન્દ્રો જુદા જુદા પ્રકારના NMR સક્રિય એના વચ્ચે થતી આંતરક્રિયા છે. તો એ વધુ પ્રમાણમાં થાય તો જેનું મૂલ્ય વધુ આવે અને શિખરો વચ્ચેનું અંતર વધે છે. અહીંયા જેને પણ હર્ઝમાં દર્શાવવામાં આવે છે કેમિકલ શિફ્ટની જેમ જ. અહીં પણ તમે જોઈ શકો ટ્રિપ્લેટ છે, એ પણ બે ટ્રિપ્લેટ ના વચ્ચેનું અંતર જે છે એને કપલિંગ કોન્સ્ટન્ટ જે કહેવામાં આવે છે. અગાઉ વાત કરેલી કે મિથિલિન અને મિથાઇલ સમૂહને કારણે ક્વાર્ટેટ અને ટ્રિપ્લેટ પ્રાપ્ત થાય છે, પણ એમની વચ્ચેના જે અંતર જે છે એને કપલિંગ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. મિત્રો, અગાઉ વાત કરી છે તો કપલિંગ કોન્સ્ટન્ટ અને રાસાયણિક સ્થળાંતર એટલે કેમિકલ શિફ્ટ વચ્ચે શું તફાવત છે? ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી કે 100 MHz તરંગો વાપર્યા હોય તો ધારો કે અહીંયા શિખર જે છે આ ટ્રિપ્લેટ છે પહેલો, એ 1 ΔPPM મળે છે, અને બીજો શિખર જે ક્વાર્ટેટ જે છે એ 2 ΔPPM મળે છે. 100 MHz ની રેડિયો ફ્રીક્વન્સી વાપરેલી છે એ વખતે પહેલા શિખરનું અંતર TMS થી 100 Hz છે અને બીજા ક્વાર્ટેટનું અંતર 200 છે. પણ જો આ જ સ્પેક્ટ્રા હું 200 MHz વાળા સ્પેક્ટ્રોફોટોમીટરમાં લઉં તો એ વખતે આ શિખર ખસીને જે અહીંયા તો એ 100 થી 200 તરફ જાય છે, એટલે આપણે જાણીએ છીએ TMS થી અંતર વધે છે. અને એવી જ રીતે આ ક્વાર્ટેટ જે છે એ પણ 200 ને બદલે 400 એ શિફ્ટ થાય છે, અને પરિણામે આ બંનેનું અંતર જે પહેલા 100 નું હતું એ વધીને હવે 200 Hz જેટલું થાય છે, અને પરિણામે આ બે શિખરો અહીંયા છૂટા પડી જાય છે, એમનું વિભેદન થાય છે, અને બહુ જ સરળતાથી
क्वार्टेट और ट्रीपलेट ने अपने ओळखी शकीए छे। एटले आपणे एम कही शकाय के जेम रेडियो फ्रीक्वंसी वधु लेवामां आवे एम जे केमिकल शीटनु अंतर जे छे ए वधे छे। એટલે બે શિખરો વચ્ચેનું અંતર વધે છે, ટીએનએસ થી શિખરો વચ્ચેનું અંતર વધે છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો કપલિંગ કોન્સ્ટન્ટ અહીંયા 7.5 હર્ટ્ઝ છે, એટલે કે વિભાજિત શિખરો વચ્ચેનું અંતર જે હતું એ જ અહીંયા રહે છે। એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે હર રેડિયો ફ્રીક્વન્સી વાપરવામાં આવે છે ત્યારે ટીએનએસ નું હર્ટ્ઝમાં અંતર એ કેમિકલ શિફ્ટમાં બદલાય છે, પણ અહીંયા જે કપલિંગ કોન્સ્ટન્ટ જે છે એ હંમેશા અચળ હોય છે, એ આપાત કરેલી રેડિયો ફ્રીક્વન્સી ઉપર આધારિત હોતો નથી। મિત્રો અહીં ફરી એક ઉદાહરણ છે 50 હર્ટ્ઝ નો ત્રણ સિગ્નલો છે, એક ટ્રિપલેટ છે, એક ક્વાર્ટેટ છે અને બીજો ટ્રિપલેટ છે, પણ તમે જોઈ શકો કે અહીંયા મિક્સઅપ થઈ ગયું છે બધું। પણ જો આના બદલે 100 મેગાહર્ટ્ઝ તો થોડુંક સેપરેશન થાય છે, એના બદલે 200 મેગાહર્ટ્ઝ વાપરો તો તમે જુઓ છો ત્રણે ત્રણ સિગ્નલ જુદા પડી જાય છે। તો આમ જેમ તમે હાઈ ફ્રીક્વન્સી વાળું રેડિયો ફ્રીક્વન્સી વાળું સ્પેક્ટ્રોફોટોમીટર વાપરો એમ સિગ્નલનું વિભેદન અથવા તો આઇસોલેશન છે વધુ સારી રીતે થઈ શકે, એની ઓળખ વિધિ જે છે આપણે વધુ સારી રીતે કરી શકીએ છીએ। કપલિંગ કોન્સ્ટન્ટ જુદા જુદા પ્રકારના હોય છે, બીજો જો એક જ પરમાણુ સાથે જોડાયેલા બંને પ્રોટોન જુદા જુદા હોય અને એમની વચ્ચે જો સ્પિન સ્પિન કપલિંગ થતું હોય તો તમે જુઓ છો આ બંને વચ્ચે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે બે બંધ છે એટલે 2J એટલે જેમિનલ કપલિંગ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જો બે પડોશી પ્રોટોન વચ્ચે સ્પિન સ્પિન યુગ્મકિરણ થતું હોય સમાન પ્રોટોન હતો તો એને વિસિમલ કપલિંગ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા ત્રણ બંધ હોવાથી એને 3J કપલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો ઘણી વખત બંધની લાક્ષણિકતા અથવા તો અણુ બંધારણ એ પ્રકારનું હોય કે બે પ્રોટોન દૂર હોવા છતાં એટલે કે એની વચ્ચે ત્રણ બંધ નહીં પણ એના કરતાં વધુ બંધ હોય એટલો દૂર હોય છતાં પણ એમની વચ્ચે સ્પિન સ્પિન કપલિંગ થઈ શકતું હોય છે તો એવા સ્પિન સ્પિન કપલિંગને લોંગ રેન્જ કપલિંગ કહેવામાં આવે છે। આવું બહુ ઓછું બનતું હોય છે પણ તેમ છતાં ખાસ કરીને વિનાઇલિક પ્રોટોન અને એરોમેટિક પ્રોટોનમાં આ શક્ય બનતું હોય છે। મિત્રો અહીંયા જુદા જુદા પ્રકારના પ્રોટોનની કપલિંગ કોન્સ્ટન્ટ આપેલા છે તમે જોઈ શકો છો। મિત્રો ડ્યુટેરિયમ ફ્લોરિન આ બધા પરમાણુઓ પણ એનેમાં સક્રિય પરમાણુ કેન્દ્રો છે તો એ લોકોની હાજરી હોય પડોશમાં ત્યારે પણ કપલિંગ શક્ય બનતું હોય છે। દાખલા તરીકે ડ્યુટેરિયમ જે છે એ જો પડોશમાં હાઇડ્રોજન નહીં હોય તો એમાં કપલિંગ થઈ શકે, પરંતુ એનું કપલિંગ કોન્સ્ટન્ટનું મૂલ્ય લગભગ 6.5 ઘણું ઓછું છે અને પરિણામે એ સિગ્નલ જે છે વિભાજિત થતા નથી અને વિભાજિત ના થવાને કારણે તટ માત્ર ભરો બને છે, વિભાજન થઈ શકતું નથી। પરંતુ ફ્લોરિનમાં કપલિંગ કોન્સ્ટન્ટનું મૂલ્ય HH કરતા વધુ છે HF નું અને પરિણામે અહીંયા કપલિંગ કોન્સ્ટન્ટ જે છે વધુ હોવાને કારણે વિભેદન થાય છે। પડોશમાં જો ફ્લોરિન આવેલો હોય તો મિત્રો કપલિંગ જે છે સ્પિન સ્પિન કપલિંગ એ થઈ શકે છે। તો અહીંયા જે આપણે વાત કરી આજે મિત્રો એ ખાસ કરીને જુદા જુદા પ્રકારના અણુઓમાં કેવી રીતે કપલિંગ થાય છે એની આપણે ચર્ચા કરી। મિત્રો એક અહીંયા એક બીજી વાત આપણે અહીંયા જોઈ લઈએ કે દાખલા તરીકે સ્પિન સ્પિન ડીકપલિંગ જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન સાથે અથવા તો નાઇટ્રોજન સાથે જોડાયેલો હોય તો એવા સમયે આ પ્રોટોન સાથે પ્રોટોન જે વિનિમય પ્રક્રિયા અનુભવે છે અને તમે અહીંયા જોઈ શકો છો કે એચ એ પ્રોટોન અને એચ બી પ્રોટોન એકબીજાના સ્થાને શિફ્ટ થાય છે અને પરિણામે આ હાઇડ્રોજન કે જે ઓક્સિજન અથવા તો નાઇટ્રોજન હોય એવો હાઇડ્રોજન જે છે એ સતત જોડાયેલો રહેતો નથી અને પરિણામે પડોશી પ્રોટોન જુદા પ્રકારનું એની સાથે અગાઉ કીધું એમ કપલિંગ કરી શકતો નથી અને પરિણામે એને કહેવામાં આવે છે સ્પિન સ્પિન ડીકપલિંગ, આ પ્રોટોન એક્સચેન્જ પ્રક્રિયાને કારણે થતું હોય છે। તો મિત્રો જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો હોય ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું કે માત્ર સિંગલેટ જ આપે એ કપલિંગમાં ભાગ લેતો નથી। તો અહીંયા એવા જુદા જુદા ઉદાહરણો છે તમે જોઈ શકો છો કે COOH નો H જે છે એ કપલિંગમાં ભાગ લેતો નથી એટલે અહીંયા આ જે છે એ ડબલેટ આપશે, આ જે છે ક્વાર્ટેટ આપશે, જ્યારે આ જે છે સિંગલેટ આપશે, એમ ત્રણ અહીંયા સિગ્નલ આપણને પ્રાપ્ત થાય છે। મિત્રો અહીંયા થોડાક ઉદાહરણો આપ્યા છે CH3CF3 તો તમે જોઈ શકો છો કે આ પ્રોટોન જે છે એ પડોશમાં 3 ફ્લોરિન છે તો ફ્લોરિન એ વિભેદન કરે છે
કારણ કે એનેમાં સક્રિય પરમાણુ કેન્દ્ર છે એટલે સ્પિન સ્પિન કપલિંગ થઈ શકે અને પરિણામે આ ત્રણ પ્રોટોન જે ક્વાર્ટેટ આપે છે. પણ ફ્લોરિન પોતાનો વર્ણપટ આપતું નથી, કારણ કે ફ્લોરિનનો વર્ણપટ મળે છે પણ એ ટીએમએસ થી અપફિલ્ડમાં 60,000 પીપીએમ જેટલો દૂર હોય છે, એટલે આપણી રેન્જમાં આનો પટ મળતો નથી. એટલે જયારે એને પીએમઆર વર્ણપટ લેવામાં આવે અણુનો, ત્યારે માત્ર 3H ક્વાર્ટેટ પ્રાપ્ત થાય છે. એવી રીતે CA3CA2D છે, ડ્યુટેરિયમ હોય ત્યારે અહીંયા જુઓ તો 3H બાજુમાં બે પ્રોટોનને કારણે ટ્રિપ્લેટ આપે છે, જ્યારે આ બે પ્રોટોનને કારણે અહીંયા ક્વાર્ટેટ મળે છે. જ્યારે ડ્યુટેરિયમ કશું આપતો નથી, અહીંયા તમે જોઈ શકો છો કે ડ્યુટેરિયમની હાજરીને કારણે નોર્મલ જે અણુનો પટ મળતો એના કરતાં આ પટ જે છે થોડા બ્રોડ બને છે, કારણ કે ડ્યુટેરિયમ એનેમાં સક્રિય છે પણ એનું વિભેદન અચળાંક કપલિંગ કોન્સ્ટન્ટનું મૂલ્ય બહુ જ ઓછું હોવાથી એ પૂરેપૂરું વિભેદન કરી શકતો ના હોતી, માત્ર પટને પહોળો બનાવે છે. સેમ અહીંયા ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન છે એ પણ સ્પિન સ્પિન કપલિંગમાં ભાગ લેતો નથી, એટલે અહીંયા 3H ટ્રિપ્લેટ 2H ક્વાર્ટેટ અને આ જે છે કપલિંગમાં ભાગ ના લેતો હોવાથી માત્ર સિંગલેટ આપે છે. એવી રીતે નાઇટ્રોજન સાથે જોડાયેલ પ્રોટોન પણ કપલિંગમાં ભાગ લેતો નથી અને પરિણામે અહીં પણ 3H ટ્રિપ્લેટ 2H ક્વાર્ટેટ અને બે પ્રોટોન જે છે એ સિંગલેટ આપે છે. મિત્રો, ચોથો મુદ્દો જે છેલ્લો જે છે એ ઇન્ટિગ્રેશનનો છે, એટલે સિગ્નલની પ્રબળતા. મિત્રો, આપણે જાણીએ છીએ કે સિગ્નલની હાઇટ જેમ વધુ હશે એમ જે તે પ્રકારના પ્રોટોન વધુ માત્રામાં છે. દાખલા તરીકે અહીં જોઈ શકો છો કે ત્રણ પ્રકારના પ્રોટોન છે ફિનાઇલ એસિટોનની અંદર. પહેલો જે CH3 સમૂહ, આ CH2 સમૂહના અને ફિનાઇલ સમૂહના 5. તો અહીં તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણની બાજુમાં કશું જુદા પ્રકારના પ્રોટોન નથી અને પરિણામે ત્રણે ત્રણ સિંગલેટ આપે છે અને એની હાઇટ જુઓ તો આ લગભગ 5 ગણી વધુ છે. આ બે પ્રોટોન હોવાથી 2 ગણી છે અને આ ત્રણ પ્રોટોન હોવાથી 3 ગણી છે. તો આમ દરેક સિગ્નલની હાઇટ એ પ્રકારના પ્રોટોન કેટલા છે એના આધારે થતી હોય છે. તો બે મેથડ દ્વારા, એક ઇન્ટિગ્રેશન લાઇનની મેથડ છે કે જેમાં દરેક સિગ્નલની નીચેનું જે એરિયા જે છે એ અહીંયા ઇન્ટિગ્રેશન દ્વારા ઉપર આવે છે. ત્રણે ત્રણ પ્રોટોનના આવી રીતે સિગ્નલ થાય છે અને એનું ડિવિઝન કરો તો 55:22:33 આ ખાનાઓની સંખ્યા અહીંયા મળે છે. તમે ગણો તો 5:2:3 અહીંયા આપણને રેશિયો મળી જાય. એટલે જે તે પ્રકારના પ્રોટોનની સંખ્યા શોધવા માટે આપણે બહુ જ સહેલાઈથી આ બાબત નક્કી કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા આપણે બહુ જ ઝડપથી કહી શકાય કે ચારે ચાર પાસાઓનો અભ્યાસ કર્યો છે. હવે જુદા જુદા અણુઓ ના સિગ્નલ કેવી રીતે મળે, કેટલા મળશે એવા એકાદ બે ઉદાહરણ લઈ અને પછી વિક્રમભાઈને કહીશ કે આ એનએમઆર વર્ણપટના દાખલા વિશે પણ તમને થોડી માહિતી આપે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો, થોડાક એક્ઝામ્પલ આપેલા છે. દાખલા તરીકે અહીંયા મિથાઇલ ઇથાઇલ કીટોન છે, આની બાજુમાં એક પણ નથી એટલે 3H સિંગલેટ. તો તમે જોઈ શકો છો કે 3H સિંગલેટ અહીંયા પ્રાપ્ત થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે 2H બાજુમાં 3 છે એટલે ક્વાર્ટેટ આપે છે, તો 2H ક્વાર્ટેટ પ્રાપ્ત થાય છે આપણને અને આ ચાર શિખરો વાળો ક્વાર્ટેટ તમે જોઈ શકો છો. એવી રીતે આ ત્રણ ની બાજુમાં મિથાઇલ સમૂહની બાજુમાં મિથિલિન સમૂહ એટલે બે પ્રોટોન છે એટલે ટ્રિપ્લેટ પ્રાપ્ત થાય, તો 3H ટ્રિપ્લેટ પ્રાપ્ત થાય છે. બીજું ઉદાહરણ છે, એમાં તમે જોઈ શકો છો આલ્ફા ક્લોરો પ્રોપિયોનિક એસિડ, એમાં CH3CH પહેલો જે CH3 છે બાજુમાં એક પ્રોટોન હોવાથી ડબલેટ, આની બાજુમાં 3 હોવાથી ક્વાર્ટેટ અને આની મેં તમને અગાઉ વાત કરી પ્રમાણે સ્પિન સ્પિન કપલિંગમાં ભાગ લેતો નથી અને પરિણામે સિંગલેટ. તો સિંગલેટ જે છે આ એ OH ને કારણે છે, આ CH ને કારણે મળે છે, જ્યારે CH3 સમૂહને કારણે ડબલેટ પ્રાપ્ત થાય છે. મિત્રો, બ્યુટાઇલ મિથાઇલ કીટોન ટર્શરી, અહીં તમે જોઈ શકો છો કે ત્રણે પ્રોટોન જે છે સંતુલિત, બાજુમાં એક પણ પ્રોટોન જુદા પ્રકારનું નથી અને પરિણામે સિંગલેટ પ્રાપ્ત થાય છે. તો એ તમે જોઈ શકો છો કે આ સિંગલેટ એને કારણે પ્રાપ્ત થાય, જ્યારે 9 પ્રોટોન સરખા છે, આ 9 પ્રોટોનને કારણે બાજુમાં એક પણ પ્રોટોન નથી, સિંગલેટ જ મળે છે અને 9S સિંગલેટ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એ તમે જોઈ શકો છો કે અહીંયા 3 પ્રોટોન છે એટલે 3 ગણી જે હાઈટ છે એના કરતા 9 પ્રોટોનની હાઈટ લગભગ 3 ગણી તમને જોવા મળે છે. તો મિત્રો, અહીંયા થોડાક ઉદાહરણો સાથે આપણે આ ચારે ચાર મુદ્દાઓને સમજવા પ્રયત્ન કર્યો છે. હવે એનએમઆર વર્ણપટમાં અત્યાર સુધી વાત કરી કે અણુમાં જેટલા પ્રકારના પ્રોટોન હોય
કેટલા સિગ્નલ પ્રાપ્ત થાય છે અને એનું વિભેદન પણ કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરી. પણ જો તમારા હાથમાં એનએમઆર વર્ણપટ આવે અને એનું તમારે જો એનાલિસિસ કરવાનું હોય તો એ કેવી રીતે થાય એની વાત જે છે એ આગળ પંચાલ સાહેબ આપણને વાત કરશે. અને મિત્રો, આપણે કેમિસ્ટ્રીના હિસાબથી જો કોઈ પણ વર્ણપટનું એનાલિસિસ કરવાનું હોય તો આપણી પાસે ડેટા આવે છે. ખરેખર તો તમે બધા સૌથી નિષ્ણાત કહેવાઓ કેમિસ્ટ્રી માટે, કે તમે જે કેવા વ્યક્તિ છો જે આ એનાલિસિસનું કે આ ડેટા જે તમને મળે છે એનું સાચું અર્થઘટન તમે કરી શકો. અને એટલા માટે આ વર્ણપટ કેવા છે ને કેવી રીતે મળે છે એ તમને સંજયભાઈએ સમજાવ્યું. અને હવે આ વર્ણપટનું ઇન્ટરપ્રિટેશન કરીને, અર્થઘટન કરીને, આપણે એમાંથી કોઈ અનનોન કમ્પાઉન્ડ હોય, અજાણ્યો કમ્પાઉન્ડ હોય, તો એ કઈ રીતે આપણે એનું સ્ટ્રક્ચર જાણી શકીએ એના માટેનો હવે આપણે આ પ્રયત્ન કરીએ. અને આપણા સિલેબસમાં પણ આપણને આ જ આપવામાં આવે છે, તમને ડેટા આપવામાં આવે અને ડેટા જ્યારે તમે એનું એનાલિસિસ કરો તો એમાંથી તમે કોઈ પણ કમ્પાઉન્ડનું સાચું સ્ટ્રક્ચર જાણી શકો. તો એના માટે ન્યુમેરિકલ્સ લઈએ આપણે. સૌ પ્રથમ તમને કોઈ પણ ન્યુમેરિકલ્સનો જે ડેટા આપ્યો હોય તો એમાં કાર્બન હોઈ શકે, હાઇડ્રોજન હોઈ શકે, ઓક્સિજન હોઈ શકે, નાઇટ્રોજન હોઈ શકે, સલ્ફર હોઈ શકે, આ બધા તત્વો પર કાર્બનિક સંયોજનમાં આવેલા હોય છે. તો એના આધારે, એની મોલેક્યુલર ફોર્મ્યુલાના આધારે સૌ પ્રથમ આપણે એ જાણવાની કોશિશ કરીશું કે એની અંદર ડબલ બોન્ડ કેટલા છે. અને એના માટે એક સૂત્ર છે, ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ, એ હવે આપણે સ્ક્રીન ઉપર જોઈશું. ધારો કે મોલેક્યુલર ફોર્મ્યુલા CaHbOCNd હોય તો ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2A+2 બ્રેકેટ કમ્પ્લીટ માઇનસ બીજા બ્રેકેટમાં B-D/2. એમાં A જે છે એ ટેટ્રાવેલન્ટ એલિમેન્ટ્સ જેવા કે કાર્બન એની સંખ્યા છે, B એ મોનોવેલન્ટ જેવા કે હાઇડ્રોજન હેલોજન એની સંખ્યા છે, D એ ટ્રાયવેલન્ટ એલિમેન્ટ ડાયવેલન્ટ એલિમેન્ટ લાઇક ઓક્સિજન નાઇટ્રોજન સલ્ફર એ બધાની સંખ્યા છે, અને D એ ટ્રાયવેલન્ટ એલિમેન્ટ લાઇક નાઇટ્રોજન ફોસ્ફરસ એ એલિમેન્ટની સંખ્યા છે. એટલે મિત્રો, DBE જો એનું સૂત્ર પ્રમાણે તમે જાઓ તો તમે તરત જ નક્કી કરી શકો કે તત્વોમાં, અરે આપેલ સંયોજનમાં કેટલા ડબલ બોન્ડ છે અથવા કેવા પ્રકારનું સંયોજન છે. ધારો કે DBE 0 આવે તો તમે કઈ નક્કી કરી શકો કે તમને આપેલ સંયોજન સેચ્યુરેટેડ છે, સંતૃપ્ત સંયોજન છે. જો DBE ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એમાં એક ડબલ બોન્ડ હોઈ શકે અથવા સાયક્લિક કમ્પાઉન્ડ હોઈ શકે. જો DBE ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો એમાં બે ડબલ બોન્ડ હોઈ શકે અથવા એક ડબલ બોન્ડ અને અથવા સાયક્લિક કમ્પાઉન્ડ હોઈ શકે અથવા એક ટ્રિપલ બોન્ડ હોઈ શકે. જો DBE ઇઝ ઇક્વલ ટુ 3 હોય, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ, તો 3 ડબલ બોન્ડ હોઈ શકે અથવા 2 ડબલ બોન્ડ અને 1 સાયકલ હોઈ શકે અથવા 1 ડબલ બોન્ડ અને 1 ટ્રિપલ બોન્ડ હોઈ શકે. જો DBE ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો 4 ડબલ બોન્ડ અથવા 2 ડબલ બોન્ડ અને 1 ટ્રિપલ બોન્ડ અથવા 2 ટ્રિપલ બોન્ડ અથવા બેન્ઝીન રિંગ હોઈ શકે. જો DBE ઇઝ ઇક્વલ ટુ 5 આવે તો એમાં બેન્ઝીન રિંગ હોવાની શક્યતા છે અથવા તો ડબલ બોન્ડ સાથે પણ હોઈ શકે. સામાન્ય રીતે 2 ડબલ બોન્ડ બરાબર 1 ટ્રિપલ બોન્ડ લઈ શકાય અથવા 1 ડબલ બોન્ડ બરાબર 1 સાયકલ લઈ શકાય. તો હવે આપણે ન્યુમેરિકલ્સ જોઈએ. દાખલા તરીકે તમને મોલેક્યુલર ફોર્મ્યુલા આપી છે C4H10O, અને એના બે સિગ્નલ આપ્યા છે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.25 સિંગલેટ 9 હાઇડ્રોજન અને બીજું સિગ્નલ છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.35 સિંગલેટ 1 હાઇડ્રોજન. હવે તમે જો મોલેક્યુલર ફોર્મ્યુલા જોશો તો એમાં દેખાય છે C4H10O છે એને તમે CnH2n+2O સાથે સરખાવી શકો. જો મોલેક્યુલર ફોર્મ્યુલા CnH2n+2O હોય તો સંયોજન આલ્કોહોલ હોઈ શકે અથવા તો ઇથર હોઈ શકે.
તો હવે આપણે ડીબી કેલ્ક્યુલેટ કરીને જોઈ લઈએ સ્ક્રીન ઉપર કે આપણને એમાં કેટલું મળે છે. ડીબી ઇઝ ઇક્વલ ટુ ધસ, અને એમાં જો તમે એ ને બી ને ડી ની વેલ્યુ મૂકો તો ઇઝ ઇક્વલ ટુ 10-10 એટલે 0 આવશે. એનો મતલબ કે આપેલ સંયોજનમાં એક પણ ડબલ બોન્ડ નથી. ઓકે, અને સીએન એચ ટુ એન પ્લસ ટુ પ્લસ ઓ બતાવે છે કે આ સંયોજન આલ્કોહોલ અથવા ઇથર હોઈ શકે. હવે આપણે પેલા સિગ્નલ જે આ મળે છે એનું આપણે એનાલિસિસ કરતા જોઈએ. તો પહેલું સિગ્નલ છે 9-હાઇડ્રોજનનું, ડેલ્ટા વેલ્યુ 1.25 છે, એટલે કેમિકલ શિફ્ટ બતાવે છે કે આલ્કાઇલ સમૂહ હોઈ શકે. મિત્રો, તમે જાણો છો કે કોઈપણ કાર્બન સંયોજનનો ભાગ હોય ત્યારે તેની સાથે મેક્સિમમ 3 જ હાઇડ્રોજન જોડાઈ શકે, અને જો એક જ સિગ્નલમાં 9 હાઇડ્રોજન હોય તો સ્વાભાવિક રીતે એમાં એક કરતાં વધારે કાર્બન હોવાની શક્યતા પૂરેપૂરી છે. હવે 9 હાઇડ્રોજન એક સરખા સિગ્નલ બતાવે એ બતાવે છે કે આમાં ટર્શિયરી બ્યુટાઇલ ગ્રુપ હોઈ શકે, બરોબર. અને એટલા માટે પહેલું સિગ્નલ આપણને CH3 3 times C નું હોઈ શકે એવી શક્યતા છે, અને તો એની ટોટલ ફોર્મ્યુલા થાય C4H9. હવે આપણી મૂળ ફોર્મ્યુલા છે C4H10O, એમાંથી તમે C4H9 બાદ કરો તો બાકી રહેશે OH, અને તેથી આપણું જે બીજું સિગ્નલ છે 1H સિંગલેટ, સંજયભાઈ હમણાં જ વાત કરી કે જો હાઇડ્રોજન વિષમ પરમાણુ સાથે એટલે કે કાર્બન સિવાયના ઓક્સિજન કે નાઇટ્રોજન સાથે જોડાયેલો હોય ત્યારે એનું વિભેદન શક્ય નથી, એનું સ્પ્લિટિંગ થાય નહીં, અને એટલા માટે એક હાઇડ્રોજનનું સિંગલેટ હોય તો સ્વાભાવિક છે કે OH હોવાની શક્યતા પૂરેપૂરી. આમ આ બે સિગ્નલનું અર્થઘટન કરીએ તો આપણને આ સંયોજન પ્રાપ્ત થાય. હવે બીજો ઉદાહરણ લઈએ, એની મોલેક્યુલર ફોર્મ્યુલા C6H14O છે, એમાં આપણને 4 સિગ્નલ મળે છે ABCD. ડેલ્ટા વેલ્યુ તમે જોઈ શકો 0.8 છે, સિંગલેટ છે. હવે મિત્રો આમાં તમે જોઈ શકો હાઇડ્રોજનની સંખ્યા નથી આપી પરંતુ સ્ક્વેરની સંખ્યા આપી છે. સંજયભાઈ હમણે ઘણા બધા ગ્રાફ તમને બતાવ્યા, અને એ ગ્રાફ તમે જોશો જોયા હશે તો એમાં તમે જોઈ શકો છો કે કોઈપણ ગ્રાફમાં સ્ક્વેર હોય છે, ખાના હોય છે. આ એક ખાનાની સંખ્યા છે, એટલે ઇન્ટિગ્રેશન ઉપરથી તમે કેટલા ખાના છે એ નક્કી કરી શકો, અને એ ખાનાનું પછી આપણે અર્થઘટન હાઇડ્રોજનની સંખ્યામાં કરવાનું છે. તો એમાં પહેલું જોઈએ તો આપણે હમણે જે સ્ક્રીન ઉપર જે બતાવ્યું તમને કે પહેલું સિગ્નલ જે છે એમાં 12 ખાના છે, તો એમાં આપણે પહેલા ટોટલ હાઇડ્રોજન મોલેક્યુલર ફોર્મ્યુલામાં આપ્યા છે, નંબર ઓફ પ્રોટોન્સ 14 છે. ધારો કે એના બરાબર બી હોય, ટોટલ નંબર ઓફ સ્ક્વેર્સ કરીએ તો પહેલામાં 12 છે, બીજામાં 4 છે, ત્રીજામાં 1.3 છે, અને ચોથામાં 1.4 છે. તો ટોટલ સ્ક્વેરની સંખ્યા 18.7 થાય છે. તો આના ઉપરથી આપણે સૂત્ર મૂકી શકીએ, એમાં ધારો કે પહેલામાં જોઈએ તો નંબર ઓફ પ્રોટોન્સ કેટલા હશે એ જોવું હોય પહેલા સિગ્નલ માટે, તો સૂત્ર છે નંબર ઓફ પ્રોટોન્સ એટલે કે બી ઇન્ટુ સ્ક્વેર અપોન વેલ્યુ હેવિંગ મેક્સિમમ નંબર ઓફ સ્ક્વેર. એટલે પહેલામાં 14 છે, ટોટલ સ્ક્વેર 12 છે, અને અપોન 18.7 ટોટલ સ્ક્વેરની સંખ્યા ગણી તો એના આધારે આપણને 8.98 વેલ્યુ મળી, જે 9ની ઘણી નજીક હોવાથી એમ કહી શકાય કે પહેલા સિગ્નલમાં 9 હાઇડ્રોજન છે. હવે બીજું સિગ્નલ જોઈએ તો એમાં નંબર ઓફ પ્રોટોન્સ તમને 2.99 એટલે ઓલમોસ્ટ 3 મળે છે, એટલે એવું કહી શકાય કે બીજા સિગ્નલમાં 3 હાઇડ્રોજન હશે. એ પછી સી જોઈએ તો સીમાં 14 × 1.3 / 18.7 કરો તો 0.97 આવે છે. ઇટ શોઝ કે એક હાઇડ્રોજન હશે. અને એ જ રીતે ચોથા સિગ્નલમાં પણ તમને જે વેલ્યુ મળે છે નંબર ઓફ પ્રોટોન્સ એ 1.05 છે, વિચ ઇઝ નિયરલી 1, એટલે આમ એક હાઇડ્રોજનનો ચોથો સિગ્નલ હશે. આમ તમે નક્કી કરી શકો કે દરેક સિગ્નલમાં ટોટલ કેટલા હાઇડ્રોજન છે. હવે ડીબીઈ પ્રમાણે જોઈએ તો આમાં ઇક્વલ્સ ટુ 0 આવે છે, એનો મતલબ કે સંયોજન સંતૃપ્ત છે અને એમાં કોઈ પણ પ્રકારના ડબલ બોન્ડ નથી. અને એમાં પહેલું સિગ્નલ 9 હાઇડ્રોજનનું છે, ડેલ્ટા વેલ્યુ 0.8 છે, એ બતાવે છે કે ટર્શિયરી બ્યુટાઇલ ગ્રુપ હાજર છે. આપણી મૂળ ફોર્મ્યુલા છે C6H14O, એમાંથી C4H9 તમે બાદ કરો તો બાકી રહેશે આપણી પાસે C2H5O. તો એના આધારે પછી બીજા જે સિગ્નલ બાકી રહ્યા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે બીજું જે સિગ્નલ મળ્યું છે 3H8નું છે, જેમાં ડેલ્ટા વેલ્યુ 1.1 છે, અને એ પછીનું સિગ્નલ 1H ક્વાર્ટેટ છે જેમાં ડેલ્ટા વેલ્યુ 3.4 છે. આ ઇન્ડિકેટ કરે છે કે એમાં
મિથાઇલની સાથે સીએચ સમૂહ આવેલો હશે. જો આ બંનેનું ટોટલ કરીને બાદ કરો તો આપણી પાસે ઓએચ રહી જાય છે અને એક જ સિગ્નલ હવે બાકી આપણે ઇન્ટરપ્રિટ કરવાનું રહ્યું, જેની ડેલ્ટા વેલ્યુ ઇન્ડિકેટ કરે છે કે હાઇડ્રોજન વધુ વિદ્યુત ઋણ તત્વ સાથે જોડાયેલો હશે. અને એટલા માટે હવે આ બધા જ સિગ્નલનું જે અર્થઘટન થયું એને આપણે ક્લબ કરીએ, ભેગા કરીએ તો આપણી પાસે સંયોજન આવશે જે તમારી સ્ક્રીન ઉપર છે. એ જ રીતે હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. આની મોલેક્યુલર ફોર્મ્યુલા C10H14, એમાં એ બી સી અને ડી સિગ્નલ મળે છે. ટોટલ પહેલાની ડેલ્ટા વેલ્યુ 0.88 છે, ડબલેટ છે 6 હાઇડ્રોજન, બીજું 1.86 મલ્ટીપ્લેટ 1 હાઇડ્રોજન, 2.45 ડબલેટ 2 હાઇડ્રોજન અને છેલ્લું 7.2 સિંગલેટ 5 હાઇડ્રોજન. ડીબી એલમોસ્ટ 4 આવે છે અને તમે જોઈ શકો ચોથું સિગ્નલ ડેલ્ટા વેલ્યુ 7.2 છે અને સિંગલેટ છે ને 5 હાઇડ્રોજન છે. એટલે આ બતાવે છે કે સંયોજનમાં અને કાર્બનની સંખ્યા મોલેક્યુલર ફોર્મ્યુલામાં દેખાય છે કે 6 વધારે છે. એ બતાવે છે કે બેન્ઝીન હોવાની શક્યતા પૂરેપૂરી. 5 હાઇડ્રોજન છે માટે એમાં મોનો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન હશે. એટલે હવે જોઈ શકીએ આપણે સ્ક્રીન ઉપર કે ડીબી વેલ્યુ 4 છે અને ડેલ્ટા વેલ્યુ 7.2 છે, એનો મતલબ કે C6H5 હશે. તો C10H14માંથી C6H5 બાદ કરો તો C4H9 રહેશે. મિત્રો, આજે તમને સાઇડમાં મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી જે જે સિગ્નલનું આપણને કન્ફર્મેશન મળતું હોય એટલું તમે બાદ કરતા જાઓ તો એ તમારા માટે ગણતરી કરવામાં બહુ સહેલું રહેશે અને તેથી આપણને ઓવરઓલ આઈડિયા આવી શકે કે સંયોજનમાં કેવી કેવી પ્રકારના ગ્રુપ્સ હશે. એ પછીનું સિગ્નલ છે 6 હાઇડ્રોજનનું, ડેલ્ટા વેલ્યુ 0.68 છે અને ત્યાર પછી 1H મલ્ટીપ્લેટ મળે છે. આ બંને બતાવે છે કે આઇસોપ્રોપાઇલ ગ્રુપ હોવાની શક્યતા પૂરેપૂરી. અને જો આઇસોપ્રોપાઇલ બાદ કરો તો આપણને નેક્સ્ટ સ્લાઇડમાં જાઓ પ્લીઝ. હા, એ CH2 ખાલી બાકી રહે છે. ઓકે, એટલે હવે એક સિગ્નલ આપણી પાસે રહી ગયું જેનું આપણે ઇન્ટરપ્રિટેશન કરીએ કે 2H છે, ડેલ્ટા વેલ્યુ 2.45 છે તો CH2CH હોવાની શક્યતા પૂરેપૂરી. એટલે આમ આપણને પૂરેપૂરું સંયોજન આવી રીતે મળે. એટલે મોલેક્યુલર ફોર્મ્યુલા અને બધાનું ઇન્ટરપ્રિટેશન કરો તો તમને આવી રીતે સંયોજન પ્રાપ્ત થાય. ત્યાર પછી બીજો કોઈક ન્યુમેરિકલ લઈએ. મોલેક્યુલર ફોર્મ્યુલા C4H7N છે અને આમાં 2 જ સિગ્નલ મળે છે, એક 6 હાઇડ્રોજનનું અને એક 1 હાઇડ્રોજનનું, એક ડબલેટ છે એક મલ્ટીપ્લેટ છે. ડીબી ચેક કરીએ તો આશરે 2 મળે છે. એનો મતલબ કે ડબલ બોન્ડ હોવાની શક્યતા અથવા ટ્રિપલ બોન્ડ હોવાની શક્યતા પૂરેપૂરી છે. બરોબર, એટલે કે સાયક્લિક પણ હોઈ શકે. હવે જોઈએ કે એમાં બીજા બધા અર્થઘટન કરીએ તો કેવી રીતે કરી શકાય. તો 6 હાઇડ્રોજનનું છે, ડબલેટ છે 1.34 છે અને 1H મલ્ટીપ્લેટ છે અને એ પણ 2.72 ઇન્ડિકેટ કરે છે કે આમાં પણ આઇસોપ્રોપાઇલ ગ્રુપ હોઈ શકે. આઇસોપ્રોપાઇલ એટલે C3H7. જો એ બાત કરો તો C4H7N માંથી C3H7 જાય તો CN રહે. મિત્રો, CNનું કોઈ સિગ્નલ ના હોય તો CN એની સાથે ગોઠવો તો CHની એક વેલેન્સી બાકી છે એટલે સાયનાઇડ ગ્રુપ ત્યાં જોઈન્ટ થાય. એટલે આપણને આ આખું માળખું તૈયાર કરીને આપણને મળી શકે જે તમારી સમક્ષ છે. એ પછીનું એક ઉદાહરણ જોઈએ તો મોલેક્યુલર ફોર્મ્યુલા C3H6ClBr છે. હવે ઘણીવાર આપણને ડેલ્ટા વેલ્યુના બદલે ટાઉ વેલ્યુ આપી હોય. સામાન્ય રીતે આપણે કેમિકલ શિફ્ટ ડેલ્ટામાં લેવા ટેવાયેલા છીએ પણ હવે ટાઉમાં પણ આપે છે. તો ડેલ્ટામાંથી ટાઉમાંથી તમારે ડેલ્ટા વેલ્યુમાં કન્વર્ટ કરવું હોય તો બહુ સહેલું છે. 10માંથી ટાઉ વેલ્યુ સબટ્રેક કરો, બાદ કરો એટલે તમને સીધી ડેલ્ટા વેલ્યુ મળશે. જેમ કે પહેલા સિગ્નલમાં ડેલ્ટા વેલ્યુ 2.35 થાય, બીજા સિગ્નલની ડેલ્ટા વેલ્યુ 3.52 થાય અને ત્રીજા સિગ્નલની ડેલ્ટા વેલ્યુ 3.8 થશે. અને ત્યાર પછી તમે ડીબી શોધો તો ડીબી 0 મળે છે, મતલબ સંયોજન સંતૃપ્ત છે. પછી 2H નું ક્વિન્ટેટ મળે છે, એ ઇન્ડિકેટ કરે છે કે એ 2H એટલે કે CH2 હશે અને એની આજુબાજુ કુલ 4 હાઇડ્રોજન હોવા જોઈએ. એટલે 2 પ્રકારની શક્યતા હોઈ શકે કે CH2CH2CH2 અથવા CH3CH2CH બંધારણ હોઈ શકે. તો એટલું તમે સબટ્રેક કરો અથવા તો આ એક જ સિગ્નલ CH2નું બાદ કરો તો બાકી રહેશે આપણી પાસે C2H4ClBr. એ પછી બીજા સિગ્નલનું ઇન્ટરપ્રિટેશન કરીએ તો 2 હાઇડ્રોજન ટ્રિપલેટ
જે ઇન્ડિકેટ કરે છે કે એમાં પણ આજુબાજુમાં ફક્ત બે જ હાઇડ્રોજન છે અને બે એચ નું સિગ્નલ છે, એનો મતલબ કે સીએચ ટુ હશે. એટલે ફરીથી બીજું સીએચ ટુ એમાંથી બાદ કરો તો બાકી રહેશે આપણી પાસે સીએચ ટુ સીએલ બી. આ જે નેક્સ્ટ સિગ્નલ છે એ પણ બે હાઇડ્રોજનનું છે અને એ પણ ટ્રિપલેટ છે. એ બતાવે છે કે એની આજુબાજુમાં ફક્ત બે જ હાઇડ્રોજન જુદા પ્રકારના છે. એટલે જો એ પણ બાદ કરો તો આપણી પાસે ફક્ત રહેશે સીએલ અને બીઆર. એટલે આમ જો તમે બધાને ગોઠવો તો પહેલા એક કાર્બન સાથે સીએલ ગોઠવાય અને એની સામેના બીજા એન્ડ ઉપર બીઆર ગોઠવાય. એટલે મોલેક્યુલર ફોર્મ્યુલા આપણી પાસે હાથમાં આવશે સીએલ સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ બીઆર. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ મોલેક્યુલર ફોર્મ્યુલા આપણી સામે સીએન સી નાઇન એચ ટેન છે. ટાઉ વેલ્યુ આપી છે, ટાઉને તમે ડેલ્ટામાં કન્વર્ટ કરી શકો તો ડેલ્ટા વેલ્યુ 2.04, 2.91 અને 7.17 મળે છે. હવે મિત્રો, છેલ્લું જે સિગ્નલ છે એની ડેલ્ટા વેલ્યુ 7.17 આવી, ચાર હાઇડ્રોજન છે, ડીબી તમે જોઈ શકો 5 છે. આ બધું આપણને દર્શાવે છે કે આપેલ સંયોજનમાં બેન્ઝીન હોવાની શક્યતા છે. એટલે હવે પહેલું સિગ્નલ છે બેન્ઝીન, જો બેન્ઝીન અને ચાર હાઇડ્રોજન છે એટલે ડાય સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન હોઈ શકે, સોરી, તો સી નાઇન એચ ટેન માંથી તમે સી સિક્સ એચ ફોર બાદ કરો, સબટ્રેક્ટ કરો તો આપણી પાસે રહેશે સી થ્રી એચ સિક્સ. બરોબર, તો આ સી થ્રી એચ સિક્સ નું આપણે હવે ઇન્ટરપ્રિટેશન કરીએ તો નેક્સ્ટ સિગ્નલ આવે છે ટુ એચ ક્વિન્ટેડ, ટાઉ વેલ્યુ 7.96. ટ્રિપલેટ અરે ક્વિન્ટેડ છે અને ટુ એચ છે, એટલે કે સીએચ ટુ ની આજુબાજુ બે સીએચ ટુ હોઈ શકે અથવા સીએચ ટુ ની આજુબાજુ સીએચ થ્રી અને સીએચ હોઈ શકે. આ બે શક્યતા છે. એ પછીનું સિગ્નલ 4H ટ્રિપલેટ બતાવે છે, જે ઇન્ડિકેટ કરે છે કે સીએચ ટુ સીએચ ટુ હોવાની શક્યતા પૂરેપૂરી છે. આમ સી થ્રી એચ સિક્સ બાદ કરો તો આપણી પાસે આ સ્ટ્રક્ચર આવ્યું બેન્ઝીન સાથે બીજી સાયકલમાં સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ જોડાયેલા છે. એટલે આ રીતે આ મોલેક્યુલર ફોર્મ્યુલા અને એનએમઆરને આધારે તમને આ આખું સ્ટ્રક્ચર જોવા મળે છે. એ પછીનું ઉદાહરણ જોઈએ તો મોલેક્યુલર ફોર્મ્યુલા સી સિક્સ એચ ફોર્ટીન ઓ છે, એમાં ત્રણ સિગ્નલ મળે છે, ડેલ્ટા વેલ્યુ 1.2, ટ્રિપલેટ 3 હાઇડ્રોજન, બીજું સિગ્નલ ડેલ્ટા વેલ્યુ 1.25, સિંગલેટ 9 હાઇડ્રોજન અને ત્રીજું 3.42, ક્વાર્ટેટ 2 હાઇડ્રોજન. ડીબી ચેક કરો તો 0 આવે. એટલે ફરીથી આપણને આ એવું સંયોજન મળ્યું કે જેમાં આલ્કોહોલ હોઈ શકે અને સંતૃપ્ત સંયોજન હોઈ શકે. ત્યાર પછી ત્રણ હાઇડ્રોજનનું સી ટ્રિપલેટ છે, જો તમે એનું ઇન્ટરપ્રિટેશન કરો તો ટ્રિપલેટ છે, ત્રણ હાઇડ્રોજન છે અને એક બીજું સિગ્નલ મળે છે ટુ એચ વાળું ક્વાર્ટેટ. આ બંને બતાવે છે કે ઇથાઇલ સમૂહ હોવાની શક્યતા પૂરેપૂરી છે. તો જો ઇથાઇલ સમૂહ એમાંથી બાદ કરો તો સી સિક્સ એચ ફોર્ટીન ઓ માઇનસ સી ટુ એચ ફાઇવ, તો તમને સી ફોર એચ નાઇન ઓ મળે છે. હવે સી ફોર એચ નાઇન બાકી રહ્યું અને હવે આપણી પાસે એક જ સિગ્નલ છે જે 9 હાઇડ્રોજનનું છે અને સિંગલેટ છે. તો આ બતાવે છે કે આ ટર્શિયરી બ્યુટાઇલ ગ્રુપ હોવાની શક્યતા પૂરેપૂરી છે અને એટલા માટે જો સી ફોર એચ નાઇન બાદ કરો તો ખાલી ઓક્સિજન રહી જાય અને એટલા માટે આપેલ સંયોજન ઇથર હશે. અને આ એનું બંધારણ છે કે જેમાં એક બાજુ ટર્શિયરી બ્યુટાઇલ આવ્યો અને બીજી બાજુ ઇથાઇલ સમૂહ આવ્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો સી સિક્સ એચ ફોર્ટીન ઓ, બે સિગ્નલ, એમાં ડેલ્ટા વેલ્યુ 1.25, ડબલેટ 12 હાઇડ્રોજન અને બીજું 3.6 સેપ્ટેટ 2 હાઇડ્રોજન. ડીબી 0 બતાવે છે કે એમાં એક પણ ડબલ બોન્ડ છે નહીં. ઓકે, અને એની મોલેક્યુલર ફોર્મ્યુલા ઉપર ઇથર કે આલ્કોહોલ હોવાની શક્યતા છે. તો 12 હાઇડ્રોજન એમાં અને એને ડબલેટ છે, જ્યારે બીજું સિગ્નલ છે 2 હાઇડ્રોજન સેપ્ટેટ. આ બતાવે છે કે એમાં આઇસોપ્રોપાઇલ ગ્રુપ એક બાજુ હોવાની શક્યતા અથવા બંને બાજુ હોવાની શક્યતા હોઈ શકે. ટોટલ કાર્બન આપણી પાસે 6 છે અને આપણી પાસે સિગ્નલ ઓછા છે. એ બતાવે છે કે બંને બાજુ આઇસોપ્રોપાઇલ ગ્રુપ હોઈ શકે. એટલે ડાય આઇસોપ્રોપાઇલ ઇથરનું આ ઉદાહરણ છે. તો મિત્રો, આ હતી એનએમઆર વિશેની થોડી ઘણી સમજ. અમારી રીતે અમે પૂરેપૂરી કોશિશ કરી છે કે તમને બને એટલી એક્ઝામ બાબતમાં, એક્ઝામને લક્ષી કંઈ પણ થોડી ઘણી ઉપયોગીતા થઈ શકે. અને આપ આ જરૂર જોશો, સમજશો, કંઈ પણ તકલીફ હોય તો અમે આપની સમક્ષ છીએ.